જો સમજવાની કોશિશ કરીએ તો સૌથી પહેલા કોંગ્રેસની વાત કરીએ. 101 બેઠક પર કોંગ્રેસે પોતાના ઉમેદવાર ઉભા રાખ્યા હતા. મહાવિકાસ આઘાડી જે છે તે આખી યુતિ જેમાં કોંગ્રેસના 101 ઉમેદવાર હતા, સ્ટ્રાઇક રેટ એનો અત્યારે 17.8 છે. હવે સમજવા જેવી બાબત એ છે કે 18 પર આગળ 83 પર પાછળ ચાલી રહ્યા છે કોંગ્રેસના ઉમેદવારો. હવે મહારાષ્ટ્રની 288 બેઠકમાં એક તરફ મહાયુતિ છે, એક તરફ મહાવિકાસ આઘાડી છે. હવે જરા મહાવિકાસ આઘાડીની આપણે જ્યાં સુધી વાત કરી રહ્યા છે ત્યારે અલગ અલગ પાર્ટી વાઇઝો જોવા જઈએ તો પણ કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી હતી શિવાની, તેમાં પણ કોંગ્રેસનું જે પ્રકારે પ્રદર્શન સામે આવ્યું, એનસીપી એનું ચિત્ર આપણે જોઈ લઈએ તો એમાં પણ કંઈ ખાસ અત્યારે અરખાવા જેવું છે નહીં. અને બીજેપી જે ખરેખર ચોંકાવનારા અને આશ્ચર્યચકિત કરનારા, કારણ કે જે રીતે 30 ઉમેદવાર ભાજપના વધુ ઉમેદવાર હતા, પરંતુ ખાસ તો જે ભાજપના જે સ્ટ્રાઇક રેટ પર નજર જાય, કારણ કે જેટલા ઉમેદવારો ઉતાર્યા હતા તેમાં 80% 82% થી ઉપર 149 કેન્ડિડેટ્સ ભારતીય જનતા પાર્ટીના. હા, અને આપણી સાથે રાજકીય વિશ્લેષક પણ જોડાયેલા છે, મયુર પરીખ જોડાયેલા છે, તેમની સાથે પણ ચર્ચા ચાલુ છે. મયુરભાઈ, જે રીતે ભાજપનો આ આંકડો છે તે ખરેખર ખૂબ જ સારું પ્રદર્શન દર્શાવી રહ્યો છે. જે રીતની આખી સ્ટ્રેટેજી રહી, જે રીતનું કેમ્પેઇન રહ્યું, એક હે તો સેફ એનો નારો ચાલી ગયો, કઈ રીતે હવે આગળનું ચિત્ર મહારાષ્ટ્રનું નક્કી થશે? પણ આગળના ચિત્રમાં તો હવે સ્પષ્ટ છે કે મુખ્યમંત્રી પદની લડાઈ જામશે. કોણ મુખ્યમંત્રી બનશે અને જો કોઈ મુખ્યમંત્રી બનશે તો ઉપમુખ્યમંત્રી પદ કોની પાસે હશે, નાણામંત્રી કોની પાસે હશે, આ બધી લડાઈ ચાલશે. પરંતુ હું અહીંયા આગળ એક નાનકડી વસ્તુ ઉપર આ ચર્ચાને લઈ જવા માંગુ છું. અત્યારે મારી સામે ચૂંટણી પંચના અમુક આંકડાઓ છે, એમાં સૌથી શોકિંગ વાત એ છે કે મુંબઈ શહેર જ્યાં શિવસેના નો જન્મ થયો ત્યાં ઉદ્ધવ ઠાકરેની શિવસેનાનો કરુણ રકાસ થઈ રહ્યો છે. અત્યારે જુઓ, હું મુંબઈ શહેરમાં આખા આંકડા જોઈ રહ્યો છું તો મુંબઈ શહેરની અંદર ભાંડુપમાં ઉદ્ધવ ઠાકરે જે છે તેની પાર્ટી આગળ ચાલી રહી છે માત્ર 120 મતથી. વર્ષોમાં જે ભાજપની સીટ હતી એ અત્યારે ઉદ્ધવ ઠાકરે છીનવી રહ્યા છે, 6000ની લીડ ચાલુ છે. વરુણ સરદેસાઈ, બાબા સિદ્દીકી સામે લડનાર વરુણ સરદેસાઈ ઉદ્ધવ ઠાકરે શિવસેનાથી લડી રહ્યા છે 5600 મતથી. માહિમની સીટ જે પરંપરાગત રીતે શિવસેનાની સીટ છે ત્યાં આગળ અમિત ઠાકરે એટલે કે રાજ ઠાકરેના સુપુત્ર 11000 મતથી પાછળ છે અને અહીં શિવસેનાનો કેન્ડિડેટ આગળ છે. અને વરલીમાં આદિત્ય ઠાકરે આગળ છે માત્ર 1000 મતથી. શિવડીમાં અજય ચૌધરી આગળ છે અને ભાયખલામાં મનોજ જામસુદકર આગળ છે. એટલે 1 2 3 4 5 6 7 8 સીટ, માત્ર 8 સીટ ઉપર જ મુંબઈ શહેરમાં ઉદ્ધવ ઠાકરે આગળ છે, 36 માંથી માત્ર 8 સીટ. આનો સીધો અર્થ એ થાય છે કે મુંબઈ શહેરમાંથી ઉદ્ધવ ઠાકરેની પાર્ટીની વિદાય થઈ રહી છે. અને આ અત્યારનો સૌથી શોકિંગ સમાચાર છે મારા મતે મુંબઈ શહેરથી. પ્રગતિબેન, ક્યાંક આ એક બાબત ખાસ છે, કારણ કે કોંગ્રેસ ભલે એક મોટા પક્ષ તરીકે મહાવિકાસ આઘાડીમાં છે પણ સાથે સાથે જે સાથી પક્ષો છે જેનું મહારાષ્ટ્રમાં હવે ક્યાંક જનતાની નજરમાં એ વર્ચસ્વ નથી રહ્યું, એ અસરકારકતા નથી રહી, ક્યાંક એ કારણ હોઈ શકે મહારાષ્ટ્રના પરિણામ. હું એ બાબત સાથે એટલા માટે સહમત ના થાઉં કેમ કે આપણે 6 મહિના પહેલાં જ હજી આપણે લોકસભાના ઇલેક્શનનું રિઝલ્ટ જોયું કે એમાં મહાવિકાસ આઘાડીને ખૂબ સારી સીટો મળી. ત્યાંથી ભારતીય જનતા પાર્ટી અને મહાયુતિના ગઠબંધનને ઘણી બધી જગ્યાએથી જાકારો મળ્યો છે. એટલે આ બાબતને હું એમ ના સ્વીકારી શકું કે ઉદ્ધવ ઠાકરેજી કે શરદ પવારજીને ત્યાંથી જાકારો મળ્યો છે. મેં તમને પહેલાં કહ્યું એમ કે ઘણી બધી સીટો છે કે જેમાં એના ટર્નઆઉટ જે વોટ શેર છે એમાં ઘણો બધો ઉલટફેર થઈ છે. અને એમનું તો મારી સાથે અત્યારે આંકડાઓ સાથે આવ્યું છે કે જે સીટોમાં ઉલટફેર થયો હતો એ તમામ સીટોની અંદર એટલા જ પર્સન્ટેજથી હાર જીત થશે અથવા તો એટલા જ પર્સન્ટેજથી આગળ પાછળ બતાવી રહ્યા છે. એટલે આ ક્યાંક ને ક્યાંક સવાલ પેદા થઈ રહ્યો છે અને એ બાબતમાં કોંગ્રેસ પાર્ટી છે એ અમે જે અમારું જે મહાવિકાસ આઘાડી છે એ બાબતમાં ચોક્કસથી અમે એ લોકોની સાથે ચર્ચા કરીશું, ઇલેક્શન કમિશન સાથેની મિટિંગો કરીશું. પણ અમે જે કંઈ જ્યાં પણ કંઈ કોઈ પણ અમારી ખામી રહી હશે સાથે ગઠબંધનની તો એના વિશે વિચારશું. ભારતના ઇલેક્શન કમિશનની વિદેશોમાં પણ ચર્ચા હોય છે અને એમની કામગીરીની સરાહના પણ થતી હોય છે, પણ આપણા પોલિટિકલ એજન્ડા ક્યારેક એવા હોય છે કે આપણે એના પર દોષ આપીએ છીએ. પણ જયરાજસિંહ, ખાસ તો
અમે પણ જે ટાઇટલ આપ્યું છે કે એનડીએનો મેજિક ચાલ્યો છે. આ વખતે જેટલી પણ ચૂંટણી છે તેમાં ક્યાંક ક્યાંક જે ચહેરાઓ છે, જેમ કે મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસ હોય કે પછી શિંદેનો ચહેરો હોય, એ રીતે ક્યાંક ચહેરા હવે એનડીએના રહ્યા છે. શું કહેશો? આ આખા આખું એક મહત્વનું વિશ્લેષણ બની જાય છે. જો એવું 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 વાસ્તવિકથી આપને વાત કરવા માંગુ છું. મહારાષ્ટ્રમાં હું 3 મહિના રહ્યો છું એટલે વાસ્તવિક સ્થિતિથી વાત કરું. મહારાષ્ટ્ર છે એની જે ડેમોગ્રાફી છે એ પણ બહુ બહુ સમજવા જેવી અને વિચિત્ર છે. દાખલા તરીકે તમે છેક કે પાલઘરથી લઈ અને થાણે સુધી અને આમ છેક કોંકણ એટલે ગોવા સુધી આખા આખા કોંકણ બેલ્ટમાં જે આખો દરિયાઈ પટ્ટી કહેવાય, આમ તો રાયગઢ ને બધા જિલ્લા છે, રત્નાગીરી, રાયગઢ, થાણા, પાલઘરથી લઈ છેક સિંધુદુર્ગ સુધી આ તમામ જિલ્લા કોંકણની અંદર એક બાજુ નારાયણ રાણે. આ વ્યૂહાત્મક જે વાત કરવા માગું છું, કોણ આગળ પાછળ કરતા થોડીક આપણા માધ્યમથી પોલિટિકલ વાત જાય તો દર્શકોને પણ મજા આવે એટલે વાત કરું છું કે દાખલા તરીકે મારી સમજ નારાયણ રાણે ભૂતકાળમાં શિવસેના સાથે હતા, ત્યાંથી પછી સ્વિચ ઓવર કરી અને પાછા કોંગ્રેસમાં ગયા, કોંગ્રેસમાંથી પાછા ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે કેન્દ્રીય મંત્રી છે. શિવસેનાના એવા જ બીજા નેતા છે, આનંદ દિઘેથી લઈ અને પછી એમના ચેલા એટલે એકનાથ શિંદે. આ આખા પટ્ટામાં વ્યૂહાત્મક રીતે રાજનીતિ, આ કોઈ આપણે આપણા કોઈ સ્વાધ્યાય પરિવાર અથવા તો આપણે કોઈ ગાયત્રી પરિવાર ચલાવતા નથી. રાજકીય પક્ષોમાં વ્યૂહરચના કોંગ્રેસે ભૂતકાળમાં આ બધું કરેલું જ છે, પણ અત્યારે નૈતિકતાની દુહાઈ દઈ. અજયભાઈ, હું જે વાત કહેવા માંગુ છું, સમજજો મારી વાત. એટલે તમે થાણે બેલ્ટમાં, હું મુંબઈની અને આખા મહારાષ્ટ્રની વર્ષોથી, આજની નહીં વર્ષોથી, એકે એક સીટનો વ્યક્તિગત રીતે મને પરિચય છે. હું આખા તમે થાણામાં જાઓ તો શિવસેના કરતાં હંમેશા એકનાથ શિંદેનો પ્રભાવ વધુ જ રહ્યો છે, એ ભારતીય જનતા પાર્ટીને ખબર છે. કોઈ ગમે તે ક્યાં નારાયણ રાણે ભાજપમાં હોય, કોંગ્રેસમાં હોય કે શિવસેનામાં હોય, એમનો પ્રભાવ રહ્યો જ છે. તો વ્યૂહાત્મક રીતે આપણી સાથે કઈ રીતે થાય, હું તમને 2-3 દાખલા આલું. હું હવે નાગપુર અને અમરાવતીમાં હતા, તમે જે પ્રશ્ન પૂછો એ વાત તો જવાબ આપું છું કે નરેન્દ્ર મોદી સાહેબનો ચહેરો હતો કે કેમ, તો નાગપુરની અંદર નીતિન ગડકરીજી અને દેવેન્દ્ર ફડણવીસ આ બે નાગપુરથી આવે છે. પશ્ચિમ મહારાષ્ટ્ર એટલે કે પુના બેલ્ટ, પુના બેલ્ટની અંદર જે બીજી રીતે જોવા જઈએ તો એક ડેમોગ્રાફી છે કે શુગર જે લોબી છે એની ઇફેક્ટ, એટલે જે શેરડીવાળો વિસ્તાર છે એમાં 62 સીટો પર અસર થાય છે શુગર બેલ્ટની, જેના ઉપર શરદ પવારનો પ્રભાવ છે. એ શરદ પવારનો પ્રભાવ તોડવો હોય તો શું કરવું પડે? મને ખ્યાલ છે અનહોલી અલાયન્સ લાગે છે, કાર્યકર્તાઓને અપવિત્ર જોડાણ લાગે છે. ભારતીય જનતા પાર્ટીમાં નાની મોટી ફરિયાદ અમારી સમક્ષ આવતી હતી કે સાહેબ શિંદે સુધી તો બરાબર છે, પણ અજીત દાદાને કેમ લીધા? ઠીક છે, આ પ્રશ્ન કોંગ્રેસમાં આવે છે. અજયભાઈ અન્ય રાજ્યમાં આપણને દેખીતી રીતે જોવા નથી મળતું, ત્યારે કઈ રીતે કયા કયા ફેક્ટર્સોને સાચવવામાં આવ્યા છે, કયા ગણિત લગાવવામાં આવ્યા છે, કઈ જાતિગત જે સંરચનાઓ છે તેને ધ્યાનમાં રાખવામાં આવી છે, બધું જ અહીંયા એનાલિસિસનો મુદ્દો બની જાય છે. શિવાની, બધું જ એનાલિસિસનો મુદ્દો છે અને એક કલાકની અંદર જો ભાજપ જીતે છે તો તેના કયા મુદ્દા છે એ પણ આવી જશે, પરંતુ જે સૌથી મોટો મુદ્દો રહ્યો છે એ યોજનાઓનો. જ્યારે ભાજપની અંદર કોઈ પણ જ્યારે આ એવોર્ડ કે રિવોર્ડની વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રની અંદર સ્વાભાવિક છે કે શ્રેય છે એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આપવામાં આવશે, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને પણ આપવામાં આવશે. પરંતુ અહીંયા એક નવો જે ચહેરો છે કે જે ભાજપની રાજનીતિમાં ઉભરીને આવશે એ થશે શિવરાજસિંહ ચૌહાણ. કેમ કે જે યોજનાની વાત કરવામાં આવી રહી છે લાડલી બહેન યોજના, તો એ જ યોજનાના કારણે મધ્યપ્રદેશમાં એક સફળતા મળી હતી. ટાઈમિંગ ખૂબ મહત્વનો હતો કે જે ટાઈમે આ યોજના મહારાષ્ટ્રમાં ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવી. અને બીજું, જો ભાજપની વાત કરવામાં આવે તો ભલે એમણે અમુક મુદ્દાઓનો વિરોધ કર્યો હોય, ધારો કે રેવડી કલ્ચરનો એમણે વિરોધ કર્યો હતો, પરંતુ તેમને ખ્યાલ આવી ગયો હતો કે જો મહારાષ્ટ્રમાં જીતવું હશે તો અમુક યોજનાઓ કરવી પડશે. એ પછી ખેડૂતોની દેવા માફીની વાત કરવામાં આવે એ પણ એમના એજન્ડા હતા, એ લાડલી યોજનાની વાત કરવામાં આવે એ પણ એજન્ડા હતા.